આડેશર પોલીસ દ્વારા ગુંડાગર્દીનો વિડીયો વાયરલ થવા પામ્યો. આડેશર પોલીસનો ગુંડાગર્દીનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસ કર્મચારી દ્વારા યુવાન પર લાઠી દ્વારા મારમારોનો વિડીયો થયો વાયરલ. પોલીસ કર્મચારીએ આડેસર પોલીસ સ્ટેશન નજીક યુવાનને લાઠી વડે માર માર્યો હતો. પોલીસ કર્મચારીએ વિડીયો બનાવનાર અન્ય બે યુવાનોને પણ માર્યો હતો માર. પોલીસ કર્મચારીએ વિડીયો બનાવનારને ખોટા કેસમાં ફસાવીને મારામારી આપી ધમકી. ત્રણેય યુવાનો રાધનપુર રેફરલ હોસ્પિટલમાં દાખલ. પોલીસના મારથી ઘાયલ થયેલા યુવાનોએ હાઈકોર્ટમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ PIL દાખલ કરી હતી. આડેસર પોલીસે ફરજ પરના પોલીસ કર્મચારી વિરુદ્ધ માર મારવાની ફરિયાદ ન લેતા ઈજાગ્રસ્ત યુવાનોએ હાઈકોર્ટમાં PIL દાખલ કરી હતી. સ્ટોરીબાઈ ભગીરથસિંહ જાડેજા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, સાતલપુર, પાટણ, ગુજરાત. અમે દેસીભાઈ અહીંયાથી અરજી દેવા ગયેલા પોલીસ સ્ટેશનમાં આડેસર જતા અમને અરજી દઈને બહાર નીકળવા તો એક જણાને વ્યક્તિને બહુ મારતા હતા, તો અમે એમનો વિડીયો ઉતારી લીધેલો. ઉતારીને અમે અમારા ગ્રુપમાં વાયરલ કરેલો તો રાતના એમને ખબર પડતો અમને રાતના બે ગાડીઓ લઈને ઘરે આવેલા. આવીને અમને ગાડીઓને ઢીકો મારતા હતા અને અહીંયાથી ને પછી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. પોલીસ સ્ટેશનમાં ઢોર મારતા અમને બે ઢોર મારીને એમને લોકઅપમાં નાખી દીધા. લોકઅપમાં નાખીને સાંજના અમને 3:30 વાગે લોકોમાંથી બહાર નીકળીને પછી અમને રાપર પોલીસ સ્ટેશન રાપર મામલતદારમાં લઈ ગયેલા. મામલતદારમાં લઈ ગઈને અમને ચારના ગાડામાં અમે છૂટા થયા. અહીંયાથી અમને બહુ પીડા થતા અમને અમારા ઘરના દવાખાને લઈ ગયેલા રાધનપુર. તો એ વધારે દુખાવો થતા અમે વારોઈ પોલીસ સ્ટેશન અમે સરકારી દવાખાનામાં સારવાર લીધેલી. સારવાર લેતા પછી અમે રાધનપુર અહીંયા દવાખાનામાં છીએ. પાંચ છ દિવસથી છે, તો હજી સુધી અમે કેટલી ફરિયાદ કરી પણ તો હજી કોઈ સ્વીકારવા આવતું નથી. કયા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી? ક્યાં કરીને કેટલાય અમે કરી છીએ? અમે ગામ માનગઢના છીએ. અમે આડેસર પોલીસ સ્ટેશને અરજી દેવા માટે ગયેલા. હું અને મારા કાકાનો છોકરો પડતા ત્યાં ગયા. ત્યાંથી અમે અરજી નકલ થઈ અને નીકળ્યા એટલે જાહેર રસ્તા ઉપર એક વ્યક્તિને પોલીસવાળા માર મારતા હતા. એમનો વિડીયો મેં રેકોર્ડિંગ કરી અને વાયરલ કરી નાખ્યો માનગઢ ગ્રુપની અંદર. એ વાયરલ થતાં એ લોકોને જાણ થતાં મારા ઘરે આવી મને અને મારા કાકાના છોકરો પ્રતાપને બેને લઈ ગયા પોલીસ સ્ટેશને લઈ ગયા. એટલે ત્યાં અમને કોમ્પ્યુટર રૂમની અંદર 4-5 મિનિટ બેસાડ્યા. ચાર પાંચ મિનિટ બેસાડતા અમને સાહેબની ઓફિસની અંદર લઈ ગયા. ઓફિસની અંદર લઈ ગયા એટલે અમને ડાયરેક્ટ એ લોકો માર મારવા માંડ્યા. પછી સાહેબ PSIને માર પહેલો માર એ લોકોએ મારતા એમના 8-10 વ્યક્તિ હતા. એ લોકોએ કોઈ લાફા માર્યા, કોઈ લત્તો મારી અને મને ચક્કર આવવા માંડ્યા એટલે મને બહાર લઈ ગયા. બહાર લઈ જઈ અને ગ્રાઉન્ડની અંદર મને ઉઠબેસ કરાવી અને એ લોકોએ મને ચક્કર આવવા માંડ્યા. ચક્કર આવતા મને એ લોકો કહેતું ઊભો થવા અને હાલવા માંડ્યા. મેં સાહેબ મારાથી હલાતો નથી, મને ત્રસ લાગી છે, પાણી પાવ. તો મને એ લોકોએ પાણી પાયું નહીં. પછી ત્યાંથી વરીને મને ચેમ્બર રૂમની અંદર લઈ ગયા. વરાઈ મને માર મારવા માંડ્યા. માર મારતા વરીને બારે લઈ આવી અને મેં કીધું સાહેબ મને ગભરામણ આવે છે અને ચક્કર આવે છે એટલે હું પડી ગયો એટલે એ લોકો ડૉક્ટરને તેડી આવી અને મારી BP માપી એટલે મારી 60-70 BP હતી. પછી એ લોકોએ મને ગ્લુકોઝવાળા 2-3 વખત પાણી પીવડાવી અને મને સુવા દઈ અને લોકઅપની અંદર નાખી અને સવારના 5-5:30 વાગે મને લઈ ગયા રાપર મામલતદારમાં લઈ જઈ અને મારા જામીન કરી અને મને છૂટો કરી અને ત્યાં મને દુખાવો થતો હતો એટલે અમે ત્યાંથી નીકળ્યા રાધનપુર. રાધનપુર આવતા જાજો દુખાવો થવા માંડ્યો એટલે અમે વારોઈ દવાખાનાની અંદર જઈ અને મને તપાસ કરી અંજીસણ માર્યો, ગોળી આપી અને ત્યાંથી અમે નીકળ્યા એટલે રાધનપુર દવાખાનાની અંદર દાખલ થઈ ગયા. એમાં દાખલ થતાં મને 3-4 વખત મેં અરજી કરી, છતાંય કોઈ પોલીસવાળા હજી સુધી મારી અરજી લેવાયા નથી. પછી ત્યાંથી અમે
હજી સુધી હજી દવાખાનાની અંદર છીએ, હજી કોઈ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. કોણ કોણ તમે દાખલ છો અહીંયા? હું અને મારા કાકાનો છોકરો પ્રતાપ. શું નામ છે આખું એમનું? પ્રતાપભાઈ માદેવાભાઈ. અને મારું નામ પોલીસ દેવસિંહ અર્જણ ગામમાંગર. એમનું નામ છે પીએસઆઈ અને એમના 8-9 પોલીસવાળા છે. એમના અમુકના નામ આવડે છે અને અમુકના નામ સાહેબ આવડે છે. કયું પોલીસ સ્ટેશન હતું? આડેસર પોલીસ સ્ટેશન.